તો અલ્પેશ ઠાકોર આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. વિધાનસભા ગૃહમાં વાતને કેન્દ્રમાં રાખીને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસને ટોણો માર્યો અને કહ્યું કે અમે કોંગ્રેસના સભ્યો માટે પ્રાર્થના કરીએ કે તેમનું સ્થાન સલામત રહે, કાયમ રહે. નીતિન પટેલે કોંગ્રેસથી ઠેકડી ઉડાડતા કહ્યું કે કોંગ્રેસની સ્થિતિ એવી છે કે તેમના બે પૂર્વ સભ્યો આજે ભાજપામાં જોડાયા. તો નીતિન પટેલની આવી ટિપ્પણી સામે ગૃહમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અકળાઈ ગયા અને તેમણે પણ નીતિન પટેલ ઉપર સીધો પ્રહાર કર્યો. ધાનાણી નીતિન પટેલ ઉપર સીધા પ્રહાર કરતા કહેતા જોવા મળ્યા કે અમારા ધારાસભ્યો તો આગળ નીકળી ગયા, પણ તમે ભાજપામાં વર્ષોથી છો, છતાં પણ એક ખુરશી આગળ નથી વધી શકતા. ધાનાણીએ નીતિન પટેલને ટોણો મારીને આડકતરી રીતે કહ્યું કે તેઓ નાયબ મુખ્યપ્રધાનથી આગળ વધીને ક્યારેય મુખ્યપ્રધાન નહીં બની શકે. ધાનાણીના નિવેદન બાદ ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. મહત્વની વાત છે કે વિધાનસભા ગૃહમાં નીતિન પટેલે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા જોડાયા બાદ એક રીતે કોંગ્રેસને ટોણો માર્યો હતો, જેના જવાબમાં પરેશ ધાનાણીએ પણ નીતિન પટેલને જવાબ આપ્યો અને કહ્યું કે અમારા ધારાસભ્યો તો આગળ નીકળી ગયા અને પક્ષ તેઓ બદલી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે, પરંતુ નીતિન પટેલ ક્યારે નાયબ મુખ્યપ્રધાનથી મુખ્યપ્રધાન નહીં બની શકે. એક રીતે આ તમામ આક્ષેપ પ્રત્યાક્ષેપોની વચ્ચે હળવો માહોલ પણ વિધાનસભા ગૃહમાં જોવા મળ્યો.